શું આમ તેમ જોવો છો? હું અહીંયા તમારા જોડે બેસવા નથી આવી. હું આજે ફેસલો કરવા આવી છું આપણા રિલેશનશિપનો. ઓકે બોલ. આમ તેમ ના જોવો, તમે મારી સામે જોઈને વાત કરો. હા બોલ લે. શું છે આ બધું? તમે મને ટાઈમ કેમ નથી આપતા? મને એ ખબર નથી. હજી તમે આમ તેમ જોવો છો યાર. જ્યારે આપણા રિલેશનશિપ હતા ત્યારે તમે એક દિવસ નતા છોડતા, અને હવે તો જો યાર 6 મહિના થઈ ગયા રિલેશનશિપને, એટલે તમે મને કઈ જ નથી જાણવું. તમે મને ટાઈમ આપો બસ, મને કઈ જ નથી જોતું. અને તમારે રિલેશનશિપ રાખવા તો રાખો, નહીં તો કઈ નહીં. બસ બે યાર, તમે કેમ અલગ કેમ બાબા? બેટા હું આ સીઝન ની વાત કરતો તો તારો ગુસ્સે નહીં થવાનું યાર. નથી સારો લાગતો તારા ઉપર ગુસ્સો બેબી. એટલે મારા કરતા તમને આ ઇમ્પોર્ટન્ટ છે એવું છે? એવું નથી, આ બી ઇમ્પોર્ટન્ટ છે, તું બી ઇમ્પોર્ટન્ટ છે, બંને મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, બંને હારા હે, વાલા વાલા લગતા હે. ના મને બંને નથી, તમે એક જ વસ્તુ કોઈ બી ચુનો અમારા બંને માટે. જો તને કહી દઉં, તારે ચુનવું જ હોય ને તો મારી જિંદગીમાં તારી પહેલા ઉત્તરાયણ આવી અને પછી તું આવી, અને જો તારે રહેવું હોય તો રે, નકર જા, બીજું કઈ નઈ. અને જો તારે હજી એવું હોય તો હાલ મારા ઘરે, મારે અમતાય બે દડા ફીરકી પકડો જોશે તે તો મારા બાપા જોડે લડી લઈ ચાલ. ન કરે તો હું જાઉં ભાઈ, જો ચોખ્ખું કહી દઉં. બે દિવસ ફીરકી પકડવા જોઈએ છે ને? હારું ચાલુ હું. હા તો માલો ને સીતા સીતા મરો માથે પૈડા હે. કલ્પા, કાલની તૈયારી બધી કરી લીધી? ભાઈ કરી લીધી છે. હું હે ને 10 કોડી પતંગ, 2-5 હજાર વાળના ફીરકા, 6 વાગ્યાનું અલાર્મ, બધું જ મૂકી દીધું. બધું કમ્પ્લીટ છે મારા ભાઈ. તું મારો આ ફેર તહેવાર ના બગાડ તો મારા બાપ, તું હુઈ જા હુઈ જા. હવે તો બોલવાનું બંધ કરજે, હું સુઈ જઈશ. હા હુઈ જા. અરે કલ્પા, સવારે વહેલા ઉઠે ને તો પાણી ગરમ કરવા મૂકી દેજે ને ભાઈ. બેલા મેં મમ્મીને કહી દીધું છે યાર, મૂકી દેજે, તું હુઈ જા ને ભાઈ. મમ્મીને એકવાર કહી દે તો મમ્મીને બી યાદ રહે કે સવાર પાણી ગરમ કરવાનું છે. બે તું અત્યારે લે, તારી મરણી છે. નહીં લે ભાઈ, અત્યારે પૂરી નહીં શકું યાર હું. રાતના 10 વાગે તું ધીરે બોલ, મમ્મી જાગી જશે યાર. તો હું જાલે. કલ્પા કલ્પા, મારા માટે પીપુડી લાવ્યો કે નહીં? બે તારી માટે પીપુડી ને પપોળો લાવ્યો, દેખાડું. પણ આ તો હું એમ કેતો હતો કે પતંગ કાપીએ ને તો પીપુડો વગાડવા જોઈએ. હવે સુઈ જાવ, હવે સુઈ જાવ. કલ્પા કલ્પા કલ્પા, ચાઇના દોરી તો નથી લાવ્યો ને? એનાથી છે પક્ષીઓને ઈજા થાય છે ભાઈ. અરે મારા બાપ હું નથી લાવ્યો ચાઇના દોરી. મને ખબર છે કે પક્ષીઓને ઈજા થાય છે. તું હુઈ જા હવે. અત્યારે તો મને થાય કે ઈજા, તું હુઈ જા. ના તું ના તું તું ઉઠ, તું તું પૂછ, તું પછી મને 10 વાર ઊભો કરીશ. તું પૂછ બોલ, તારે જે પૂછવું પૂછ 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 તું પૂછ તું તું પૂછ પૂછી લો જો મને ખબર છે. તું પૂછ પૂછ પૂછ. જો તો ચાઇના ટુક્કલ બી નથી લાવ્યો ને તું? મને ખબર જ હતી કે તું પૂછવાનું. ના મારા બાપ, હું કોઈ ટુક્કલ નહીં લાવ્યો. હું તને આ ફેર ઉડાડવાનો હું. મને કેમ ન ઉડાઈશ? મારું 55 કિલો વજન કેમ ન ઉડાઈશ તું મને? બે મયુર યાર, હુઈ જા લે યાર. તું યાર કેમ, હું બહાર જઉં હોય યાર? ના ના, તું રોઈશ ના, આપણે અહીં સુઈ જઈએ, બહાર ઠંડી બહુ. હા તો હું જા, તું હું જા, તું હું જા. પહેલા તે મને ઉઠાડ્યો કે હું પૂછ હું પૂછ હું પૂછ.
તો હજી તારે પૂછવું, પૂછી લે, પૂછી પૂછી લે. કલ્પા ભણારો આ મારે ના તો સારું, જવા દે સુઈ જાય. ના યાર, પણ એ સામગ્રી બી જરૂરી છે. કલ્પા કલ્પા કલ્પા, એટલે સેલો ટેપ અને હાથમાં પહેરવાના ટોટા લાવ. મેં મારા બાપ તારા માટે કોઈનુર કંપનીના ટોટા લાવ્યો, પણ તું હોઈ જા યાર, હોઈ જા. મયુર તે મારા મગજ નો બે બબો ભો કરી નાખ્યો. હવે તું મારા ભાઈ ને લિમિટ ક્રોસ કરે. શું ક્રોસ કરે? તું ઉજા, તું મારીશ ના યાર. તું ઉજા તો કેમ ઉઠાડ્યો મને? ઉજા તું પાગરાક બાદ દોરા ફરાવે. ઉભો થા, ઉભો થા, ઉભો થા. શું છે પણ હવે? હજી તું પાછો ઉભો થઈશ, પછી પૂછીશ કે ભાઈ ચીક્કી શેરડી મારા ભાઈ, મેં ચીક્કી શેરડી લાડવા બાડવા બધું જ લાવી દીધું. મારા ભાઈ તું હોઈ જા, હોઈ જા. તે મને ઉઠાડ્યો આંગળી ખોલી ના માંગ. તો ઉઈ જા બે યાર, હવે હું પોતે બહાર ચાલુ બોટલ કરી રાખીશ. તો ઉઈ જા બે યાર. મમ્મી આપ કાઢી ચૌદ ઓર હર કર ઘર માં ઉતો ઉતું. આમાં ભગવાન આવાને મને ક્યાંથી ભય ભરાઈ ગઈ? તો એની માને માથે પડ્યો હે. શું એકલો એકલો બોલે છે? કઈ નહીં, હું જા મમ્મી, હું જા. છેડો બાર લે, બાર ભાઈ છેડો, આ બાર બાર. સાંભળી લો, 12 વાગ્યા પહેલા બધા 3-3 કોડી પતંગ લઈને આવશે. ઓકે ગાંડા, આ તો ખોટી વાત કહેવાય ભાઈ. બે સાંભળ, હોય ના લાવા તો ચલો બધા નીકળો. ના ના, 3 કોડી નહીં, 5 કોડી લઈ. હા એમ. અને નિયમ નંબર 2, દોરીના ગુચડા છે ને જ્યાં ત્યાં નાખવાની, બરાબર ખૂણામાં નાખવાના બધા ગુચડા. એ વાઈડી, તારે આ ગુચડાનું શું કામ? વઘારીને ખાવાના કઈ? બે તારે શું આટલી બધી પંચાયત છે? આ તમારા દોરીના ગુચડા છે ને લઈને મારે ઘરે મમ્મીને આપવાના છે, કારણ કે આનાથી છે ને વર્ષના અમારા 5 ગોદડા સિવાય છે. તું નહીં સુધરે ગામ. એ વધારે ટ્રેનિંગ ના કર, બરાબર. અને હા સાંભળો, નિયમ નંબર 3, આ ધાબા ઉપર જે બી કાપેલો પતંગ આવ્યો અને જેણે બી લૂંટ્યો એ લઈને મને આપશે, બરાબર. એ તને શું લેવા આપી વાળી હે બે? હા કે વાત સાચી છે. હા ધાબુ મારું છે, મારું રાજ ચાલશે, બરાબર. એ આવા નિયમ તો મેં કોઈ જગ્યાએ સાંભળ્યા જ નથી. સાંભળ, જો તારે નિયમ ના માનવો હોય ને તો નીચે જતો રહે, જેને નિયમ માનવો હોય અહીંયા આગળ ઊભા રહો. અને હા સાંભળી લો, ચોથો નિયમ એ છે
કે વાસી ઉત્તરાયણના દિવસે જે પણ ફિરકી ખાલી થઈ હોય અને જે બી પતંગો બચ્યા હોય બધા અહીંયા મૂકીને જવાના છે, બરાબર? અને જો ના મૂકીને જવા હોય ને અને મારા નિયમ ના માનવા હોય તો અત્યારે જ અહીંયાથી નીચે જતા રહો. ચલો, અમારા દાબાનું પતંગ ચગાવવા નહીં મળે કોઈના. કલ્પા ભાઈ, આપણો બી કોઈ એક અમારો એક નિયમ છે, આંભળવો છે ને તારે તો આંભળ. બધી ભરેલી ફિરકી છેલ્લા દિવસે તમારે મને આપીને જવી પડશે. ઓકે, હા, આપી દેજો. ઉત્તરાયણ આવી ગઈ. એ આવો આવો મારી પતંગવાળી માતા, આવો મારો પતંગ આકાશમાં ચડે ને બધાના પરફડિયા ઉડી જાય. અને આ દોરી બાપા તમને કહું છું, આપણો પતંગ સ્થિર રહેવો જોઈએ અને બધાના પતંગ કાપી નાખવા જોઈએ. હા, મુતા કહે પગલાક 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 પતંગ બધાના કપાઈ જાવ છો. અને હા, આપણે ભિખારી રહ્યા, ગરીબનો પતંગ નહીં કાપવાનો. હા ભૈયાજી, ભૈયાજી કા કરતા હે? યે પતંગ લેકે જાતા હે હમ, યે તુમ રખ લો ના. કોઈ વાંધા નહીં, અમારે કિનિયર બાંધેલો હે ભાઈ, જાને ભાઈ. એસા મિક્સ મત બોલો યાર, તુમ લાવ દો ના મુજે, યે તુમ આપ રખ લો. અલે ના પાડી તો જાને ભાઈ યાર, રહ્યો ને એક એક કિનિયર બાંધેલો વાત કરે કે આનું આઈ ગયો લાવ લે લે તો બાંધી લેતા હોય તો. મારે વાં પે મહેમાન કે સાથે એસા. હવે મહેમાન ઘરે જા, અહીંયા તન ના હોય બાવળિયા નીકળ. લો નહીં દેની હે પતંગ તો નહીં દેની હે. લે મફત આતા હે અમને, માન માન કે આખી રાત જાગ કે કિનિયર બાંધા હે. લે માન માન બનતા હે. ઓ દેખ લાલ કબૂતર. નથી નથી કબૂતર, મેં કો પતા હે તું જો ગુચ્છા નહીં કરવાના તને કહી દઉં, હું નકો માં બાપન બોલાઈશ. અરે તેર કો દો પતંગ દેતા હે અમને. નહીં મારા પણ કિનિયર બાંધે પૈસા આલુ લે લિયે બીજી, પણ એ પતંગ નહીં મિલેગા તેર કો. ઠીક હે, ઉસકા ડડ્ડા તો દેખ લે તો પતંગ કમ્પ્લીટ. હારા હારા અબ બેટા, ઉગો દેખને. હારા હે ભાઈ, જાને ભાઈ એક બાર દેખને તો દો. હા અરે હા, એક બાર દેખો, ટેસ્ટ કરકે દેખતા હું પતંગ હવા મેં ઉડે કે નહીં ઉડે. તું કુછ કે મારી નાખી છો તને? તું ભલે તું અહીં આયો હોય ઉતરણ કરવા. અરે આપકો મેરે પે વિશ્વાસ નહીં હે. હા લો લો પતંગ. ઇસમે ક્યા હોતા હે, જબ પતંગ તુમ ચકાતો તબ ડડ્ડા એસા મચડના પડતા હે, એસા કરના. તારી અરે પતંગ મારને કો, માર પતંગ મારને કો, માર માર આને માને હવા. કેટલો મસ્ત સ્થિર ને પતંગ, એક કલાક થી ચકાવે કોઈનો પેચ કાપ્યો તે? બે યાર, ગરીબોની પતંગ આ ભિખારી ના કાપે ભાઈ, નહીં કાપવાના, સીધું રહેવાનું, ઉચ્ચે જ રાખવાનું બસ. આપણો પતંગ કોઈ કાપવો ના જોઈએ ભાઈ. શું સવારથી મારે બધાને પકડ પકડ જ કરવાના ફિરકા? બે પકડને મારા ભાઈ, ઘડી ભાઈ હું ચગાવી લઉં, તારો વારો માર ભાઈ, પછી તું ચગાવજે, તમે ચગાવી લો આજે. ઓ મહેમાન, ક્યા કર રહે હો આપ? હમ જખ મારા રે મરા ના આજા. ચશ્મા તો બળિયા લગ રહે યાર આપ. હા બે, દુબઈ થી મંગાયા મારા ભાઈ, આર પર પાડે અડવાના નહીં મારા ભાઈ, ખાલી આમ જો મસ્ત લાગે ને. એક બાર મુજે દેખાવ તો સહી, મેં એક બાર પહેન કે દેખતા હું. હું તમારે વાપે મહેમાન ગતિ તો કરો અમારી. હા મહેમાન ને એમની. હાલો એક બાર પહેનો યાર. યાર બહુત અચ્છા દી પતંગ. ના મારા પપ્પાએ મને દીધા હે, ગિફ્ટમાં મોકલા હે કે જા બટા પેર, દુબઈ થી આયા પછી દુબઈ થી આમાં આર પાર બધું દેખાય, રાતે જો ને તો દેખાય. એક રટ્ટા મારના તું. અબે રટ્ટા બટ્ટા ચશ્મા લે લે ભાઈ યાર. ઓય કોઈ વાંધો નહીં, લઈ જાઓ, કોઈ વાંધો નહીં. કસો અંદર લઈ ગયો ને, ભલે લઈ ગયો. ટોપી તો છે ને આપણી પાસે. બે કલ્પા, ઓલો વાઇટ્યો તો કાપ. બે નહીં કાપવાનો યાર, આપણે સ્થિર રાખવાનો મારા ભાઈ. મસ્ત જો, તારે સ્થિર રાખવો હોય તો હું જઉં ભાઈ. ના મારા ભાઈ, બસ ખાલી 10 જ મિનિટ તારા. હમ તું કેને નહીં છોકરો, 10 જ મિનિટ. અલે કલ્પા, તાર તો જબરો પતંગ ઉપર ચડાવે લે તે તો. હા લે મેને જ લાગી એમના નહીં ચડ્યો લે, હું પણ ચડ્યો હે. અરે ટોપી સારી છે, બતાવ તો ભાઈ. બકા યાર, અડવાને બી પૈસા લાગ્યા, ક્યાંથી આવી તને ખબર હે યાર? મારા બાપાએ મોકલે ફોરન થી યાર, કે લે બટા ઉતરણ કરજે તું યાર. અડ નહીં જા, તું બધી જગ્યાએ તારું ના ચાલે, આમાંય ના ચાલે તારું, કરજે. લે જોવા તો દે
નથી ના જોવા દે છોડી છે ને એટલે આપડે કઈ નઈ એકતા અમને કઈ લાગે રવિ તું તો મુદર લગાય તો જતું રહે બધું તું જા લે જા જા નિકાલ હું બસ એકલો રહી છો આઈ જાઓ છે કોઈ લો સટ લઈ જાઓ લો સટ લઈ જાઓ લઈ જાઓ હા તો મિત્રો ખાસ એવી સૂચના કે પ્લીઝ 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 ચાઇના દોરીનો ઉપયોગ ના કરતા એનાથી પક્ષીઓને બહુ ખરાબ ઈજા થાય છે તો મહેરબાની કરીને ચાઇના દોરીનો ઉપયોગ ના કરતા સેફ ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને ફોલો કરજો ક્રેઝી ગર્લ